કચ્છવાસીઓને યોગ્ય સારવાર આપી સેવાકીય પ્રવૃત્તિ કચ્છ સહિત ગુજરાતભરમાં જાણીતી એવી ભુજની લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ 188માં નેત્રમણી મેગા કેમ્પ યોજાયો હતો. દાતા તરફથી ડાયાલિસિસ મશીન માટે 7,50,000નું ડોનેશન આપવામાં આવ્યું હતું. તેમજ આંખના 125 દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રીરામ ગ્રુપના આ બાબુ હુંબલે જણાવ્યું હતું કે ભુજની લાયન્સ હોસ્પિટલની કામગીરીથી હું પ્રભાવિત થયો, ત્યારે જ પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીન અને આંખના કેમ્પ યોજવા માટે વાત કરી હતી. જેને પરિવારના સભ્યોએ વધાવી લાયન્સ હોસ્પિટલની વાત કરતા તેમણે વાતને વધાવી તારીખ નક્કી થઈને સેવાકીય પ્રવૃત્તિ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિવારની બે દીકરીઓ જમાઈ ડોક્ટર દેવેન્દ્ર આહિર સભ્યો સાથે મિત્રવર્તુળને અભિનંદન આપી આર્થિક રીતે નબળા લોકોની આ હોસ્પિટલ સેવા કરે છે આ અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો અને અપીલ કરતા કહ્યું હતું કે સેવા કરવાનો પરિવારને મોકો મળ્યા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમની દાતા પરિવારના સભ્યો તેમજ લાયન્સ ક્લબના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્યથી શરૂઆત કરાઈ હતી. દાતા પરિવારના સભ્યોને સન્માન આવકાર આપવામાં આવ્યો હતો અને દાતા પરિવારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. હું થોડા દિવસ પહેલા હોસ્પિટલની મુલાકાત આવ્યો હતો. ભરતભાઈ મારા મિત્ર છે, તો મેં આ હોસ્પિટલની કામગીરી જોઈ અને જે સેવાઓ છે એનાથી ખરેખર ખૂબ જ હું પ્રભાવિત થયો હતો. એના કારણે મારા મનમાં એક ઈચ્છા થઈ, ત્યારે જ મેં ભરતભાઈને કહ્યું હતું કે એક ડાયાલિસિસ મશીન અને એક આંખનો નેત્રમણીનો કેમ્પ મારા પરિવાર તરફથી હું કરાવી આપીશ. ડેટ આપણે જ્યારે નક્કી કરી ત્યારે, તો આજે ખૂબ જ સરસ દિવસ અમારા પરિવાર માટે આવ્યો છે. મારા માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ અને મારા બનેવી સ્વર્ગસ્થી ગગુભાઈ પેથાભાઈ મહેત્રા એમના સ્મરણાર્થે આજે અમારા પૂરા પરિવાર તરફથી આ એક ડાયાલિસિસ મશીન અર્પણનો કાર્યક્રમ આ સંસ્થાને લાયન્સ ક્લબ ભુજને અને નેત્રમણીના જે લગભગ 100 થી 125 જણા આજે આ કેમ્પનો લાભ લેશે, ફ્રી એના ઓપરેશન કરવામાં આવશે, એના માટેનો આ કાર્યક્રમ ખરેખર યોજવામાં આવ્યો હતો આજે. અને અમારા પરિવારના બધા જનો અને મારા મિત્રવર્તુના શિવજીભાઈ આહિર, અમીરભાઈ ડાંગર, કમલભાઈ મહેતા, જીગરભાઈ છેડા, ભરતભાઈ, મારા ભાઈ જખાભાઈ, મારી દીકરીઓ બને, મારા જમાઈ દેવેન્દ્રભાઈ ડૉક્ટર અને આ બધા સાથે મળીને આજે ખૂબ આનંદ થયો કે હું ભરતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સેવાના ખરેખર સારા કાર્યો કરી અને ખરેખર એ પોતાનું જીવન ખરેખર છે ને સફળ બનાવી રહ્યા છે. લાયન્સ ક્લબની એક સેવાની પ્રવૃત્તિ છે ને નાનામાં નાના માણસ સુધી એ સેવાની પ્રવૃત્તિ કેમ પહોંચે એના માટે હું તો કહું છું સેવા એ ગંગાના પ્રવાહ જેવી છે, પણ એ સતત વહ્યા કરે અને આગળ જતા એમાં ભાવ ઝરણાઓ બાબુભાઈ જેવા ભર્યા કરે તો અનેક ખેતરોને હરિયાળી કરતો અને અનેક માનવોને તૃપ્તિ આપતો ગંગા પ્રવાહ બની જાય. હવે એક ગંગા પ્રવાહ સતત અહીં ભાઈ શ્રી ભરતભાઈ થ્રુ જ્યારે વહેતો હોય ત્યારે હું આ સ્થળેથી ચોક્કસ અપીલ કરીશ કે આવી સેવાની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય ત્યાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આમાં સહકાર આપવો જોઈએ. અને માત્ર પૈસાથી કે દાનથી નહીં, પરંતુ એના સિવાય પણ સહકારની અનેક પ્રવૃત્તિઓ હોય છે. જ્યાં જ્યાં આપણી જરૂરત પડે ત્યાં આ સંસ્થાને સહકાર આપી અને આ સંસ્થા ખૂબ આગળ વધે અને નાનામાં નાના માણસ સુધી, ગરીબ માણસ સુધી આ આરોગ્યની સેવા પહોંચે એના માટે એમના જે સતત પ્રયત્નો છે એટલે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દાતાશ્રી ભાવભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું અને સેવાની પ્રવૃત્તિ ચલાવનાર ભાઈ શ્રી ભરતભાઈને, એના ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગળ વધે અને સેવાની પ્રવૃત્તિ અતિ અવિરતપણે ચાલ્યા કરે અને કચ્છની પ્રજાને, બધાને, નબળા વર્ગને, ગરીબ વર્ગને આશીર્વાદ રૂપ બને એવી અભ્યર્થના સાથે વિરમું છું. લાયન્સ હોસ્પિટલમાં અમારી ફેમિલીને હેલ્પ કરવાની મદદ મળી એ અમારા માટે એક મોટી વાત છે અને મારા સસરા અને એમની ફેમિલી તરફથી જે આજે ડોનેશન મળ્યું છે એના માટે ઘણા બધા લોકોને બેનિફિટ મળશે. લાયન્સ હોસ્પિટલમાં આજે હું પહેલી વાર આવ્યો છું પણ અહીંયા એની ફેસિલિટીઝ અને એની જે સુવિધાઓ છે એ જોઈને મને સારું લાગે છે કે આપણે ભુજના અંદર પણ આટલી બધી ફેસિલિટીઝ છે અને આટલી બધી સર્વિસીસ થાય છે. એટલે હું પણ એવું કહેવા માંગુ છું કે આપણે બધા મળીને સપોર્ટ કરવું જોઈએ આ ઓર્ગેનાઇઝેશનને. ડાયાલિસિસનું મશીન આપ્યું છે એનાથી ઘણા બધા લોકોને ડાયાલિસિસમાં હેલ્પ થશે. પ્લસ એક આઈસનો કેમ્પ રાખ્યો છે જેના અંદર ફ્રી સર્જરીઝ છે. આજે નિયરલી 150 પેશન્ટ્સ આવવાના છે, એ લોકોનું ફ્રીમાં તપાસ થશે અને પ્લસ એ લોકોની ફ્રીમાં સર્જરીઝનો બેનિફિટ પણ મળશે. અને આજે બાબુભાઈ હુંબલ અને એમનો પરિવાર ગાંધીધામથી અહીંયા સુધી આવી 100થી વધારે આંખના ઓપરેશન કરાવવા જઈ રહ્યા છે. સાથે સાથે 7.5 લાખ રૂપિયાની એક કિંમતનું એક નવું ડાયાલિસિસ મશીન પણ તેઓ ભેટ સ્વરૂપે આજે આપી રહ્યા છે. આ મશીન છે, હું દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આશા રાખું છું કે આ પરિવાર અમારી સાથે જોડાયેલો રહે. ધન્યવાદ.